नमस्कार विद्यार्थी मित्रों, आज धोरण 12 विषय बीए અને આ બીએ વિષયની અંદર ચેપ્ટર નંબર 4 વ્યવસ્થા તંત્ર। તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન આ જે ચેપ્ટર છે આ ચેપ્ટરમાંથી આજે એક નવા પ્રશ્નથી આપણે ભણવાની શરૂઆત કરીએ અને પ્રશ્નનું નામ છે સત્તા સોંપણી એટલે શું તેનું મહત્વ સમજાવો। તો વિદ્યાર્થી મિત્રો, તમારી જાણ ખાતર કહી દો કે આ ચેપ્ટરની અંદર બે પ્રશ્નો સત્તા સોંપણીએ લગતા છે। एक पहलो सवाल जे आपणे अत्यारे भणवाना छीए अने बीजो सवाल जेनुं नाम छे सत्ता सोंपणी एटले शुं तेना मूलभूत तत्वो जे आपणे नेक्स्ट वीडियो लेक्चरमां भणवाना छीए। तो विद्यार्थी मित्रों, आजनो सवाल सत्ता सोंपणी एटले शुं तेनुं महत्व समजावो, आ प्रश्न विद्यार्थी मित्रों तमने 3 गुण माटे पूछाय। तो हवे आपणे जोईए, तो सौथी पहेला सत्ता सोंपणी समजावता पहेला हुं तमने सत्ता एटले शुं तेनाथी तमने माहितगार करूं। तो सौथी पहेला सत्ता एटले शुं, तो सत्ता एटले हुकम आपवानो अने हुकम आप्या पछी तेनो अमल थाय छे के नहीं ते जोवानो एकमात्र अधिकार तेने विद्यार्थी मित्रों कहीशुं आपणे सत्ता। बराबर, जेम के आपणा घरमां के कोई पण ना घरमां आपणे वात लईए ते रीते के मोटा जे भाई बहेन होय ए नाना भाई बहेन उपर एक प्रकार नो हुकम आपे छे, मींस के एक प्रकार नो ऑर्डर करता होय छे, कोई पण बाबत नो होय पण ऑर्डर करे छे, साची वात छे। हवे एवा समयमां नो के मोटा भाईए नानी बहेनने ऑर्डर आप्यो के चल मारा माटे तू पाणी नो एक ग्लास भरी लाय, तो एवा समय नानी बहेन ए हुकम नो पालन करीने मोटा भाई भाई माटे पाणी नो जो ग्लास भरी लावे छे तो एने शुं थयुं कर्युं के हवे विद्यार्थी मित्रों एने मोटा भाईए आपेला हुकम नो शुं कर्युं पालन कर्युं। बराबर, तो एने आपणे नाम आपीशुं सत्ता। शुं नाम आपीशुं सत्ता। चलो त्यार पछी वात करवा जईए, हवे आपणे जे टॉपिक छे आपणो सत्ता सोंपणीनो एनी व्याख्या तरफ आपणे आगळ वधीए। सत्ता सोंपणी एटले शुं, तो सत्ता सोंपणी एक एवी प्रक्रिया छे तो संचालकोने जे धंधाकीय एकममां जे सत्ता मळे छे तो ए सत्तामांथी ते विधिसर रीते, विधिसरनो मतलब थाय प्रक्रिया, नियम अनुसार केटलीक सत्ता ए पोताना ताबेदारोने आपे छे। ताबेदारोनो मतलब थाय एमना हाथ नीचे काम करता लोको। बराबर छे, तो विधिसर रीते पोताना ताबेदारोने सत्ता सोंपे छे अने ए ताबेदारो तेनो सभानतापूर्वक शुं करे छे, स्वीकार करे छे, ते एटले सत्ता सोंपणी। फरीथी एकवार बोलू छुं, ध्यानथी सांभळजो, सत्ता सोंपणी एटले शुं, तो सत्ता सोंपणी एटले के संचालकोने मळेल जे सत्ता छे એ સત્તામાંથી તે વિધિસર રીતે પોતાના તાબેદારોને શું સોંપે, સત્તા સોંપે છે અને સત્તા સોંપ્યા પછી તે લોકો એ સત્તાનો સભાનતાપૂર્વક શું કરે વિદ્યાર્થી મિત્રો, સ્વીકાર કરે, તે એટલે સત્તા સોંપણી। જેમ કે દાખલા તરીકે શિક્ષકનું કામ ભણાવવાનું તો છે પણ સાથે સાથે જ્યારે તમે જ્યારે અભ્યાસ માનો કે પરીક્ષા આપો છો, બરાબર, અને એ પરીક્ષાના પેપર તપાસવાનો અધિકાર પણ કોને રહેલો છે, તો શિક્ષક ને રહેલો છે। શિક્ષક પાસે એની તપાસ પેપર ચેક કરવાની સત્તા છે, પણ કદાચ એ શિક્ષક પાસે ઓછા સમયની અંદર જ્યારે વધારે પેપર ચેક કરવાના જ્યારે આવી જાય છે ત્યારે એ પોતે શું કરે છે, તો ભૂતકાળની અંદર કેટલા હોશિયાર સ્ટુડન્ટ એમના હાથ નીચેથી ભણીને ગયા હોય છે અને અત્યારે કદાચ કોલેજનો અભ્યાસ કરતા હોય અને એવા સમયે શિક્ષકને એવું લાગે કે ભાઈ મારા પેપર ચેક કરવાનું કામ આ વિદ્યાર્થી કરી શકે છે અને એવા સમયે પોતાની પાસે રહેલા જે પેપર છે એ પેપર એ વિદ્યાર્થીને ચેક કરવા માટે આપે છે અને એ વિદ્યાર્થી કદાચ એમ કે સારું વાંધો નહીં સર, હું તમારા પેપર ચેક કરી આપીશ, તો વિદ્યાર્થી મિત્રો એને શું કર્યો, શિક્ષકે આપેલો જે હુકમ છે કાં તો શિક્ષક પાસે રહેલી જે સત્તા છે એ વિધિસર રીતે પોતાના તાબેદાર મિસ કે પોતાના હાથ નીચે રહેલા વિદ્યાર્થીને તેને શું કરી છે, સોંપી છે અને એ વિદ્યાર્થીએ તેનો શું કર્યો છે, સભાનતાપૂર્વક સ્વીકાર કર્યો। પણ કદાચ વિદ્યાર્થી એમ કે સર સોરી, હું મારા ભણવામાંથી ઊંચો નથી આવતો, તો તમારા પેપર કઈ રીતે ચેક કરું, બરાબર, આવું કદાચ કહી દે છે, તેનો મતલબ એ થયો કે શિક્ષક તો એને પેપર ચેક કરવા માટે આપવા માંગતો હતો પણ વિદ્યાર્થીએ પેપર ચેક કરવાની ના પાડી, એનો મતલબ કે એને સભાનતાપૂર્વક સ્વીકાર કર્યો નહીં, તેવું કહી શકાય। તો આને આપણે નામ આપીશું સત્તા સોંપણી। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તેનું મહત્વ આપણે લઈએ હવે। તો સત્તા સોંપણીના મહત્વની અંદર પહેલો એક મુદ્દો છે કાર્યક્ષમ સંચાલન। તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પ્રકારનું કાર્ય કાર્યક્ષમ રીતે કરવું હોય તો એના માટેનો એક નિયમ છે અને એના માટેનો નિયમ એ છે કે પોતાની પાસે કદાચ કામનો બોજ વધારે હોય તો
તો એ કામનો બોજ તમારે શું કરવો પડે, હળવો કરવો પડે, મીન્સ કે તમારા હાથ નીચે તાબેદારોને કામ સોંપવું પડે, જેથી કરીને તમારું જે મુખ્ય કાર્ય છે કામ કરવાનું, એ મુખ્ય કાર્ય પર વિદ્યાર્થીઓ તમે શું આપી શકો, ધ્યાન આપી શકો. જેમ કે આની અંદર એક એક્ઝામ્પલ આપેલું, એક્ઝામ્પલની મદદથી હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું. દાખલા તરીકે પ્રિન્સિપાલ કદાચ એવું ઈચ્છતા હો કે ભાઈ ચલો હું મેનેજમેન્ટ પણ સ્કૂલનું કરું અને વિદ્યાર્થીઓને અઠવાડિયે 3-4 વાર ભણાવું પણ કરું. તો એવા સમયે પ્રિન્સિપાલનું મુખ્ય કાર્ય વિદ્યાર્થી મિત્રો કયું છે, મેનેજમેન્ટ કરવાનું, રાઈટ. પણ એ વિદ્યાર્થીઓને ભણાવવા પણ માંગતા હોય તો એમનું કાર્ય, એમના કાર્યના બોજમાં શું થઈ ગયો, વધારો થઈ ગયો. પણ હવે સમજો બરાબર, હવે વિદ્યાર્થીઓની પરીક્ષા નજીક આવી રહી છે અને એવા સમયે પ્રિન્સિપાલ પોતાનું મહત્વનું જે કામ છે મેનેજમેન્ટનું એ છોડીને તમારા પાછળ જો લાગી જાય છે તો એ પોતાનું જે મેનેજમેન્ટનું કાર્ય છે એની અંદર બરાબર ધ્યાન નહીં આપી શકે. પણ કદાચ પ્રિન્સિપાલ એ પોતાનું જે ભણાવવાનું કામ એનું નહોતું, એનું મેનેજમેન્ટ કરવાનું કાર્ય છે, પણ કદાચ કહેવાય કે પ્રિન્સિપાલ પોતાનું જે ભણાવવાનું કાર્ય જે નહોતું બરાબર પણ એ કરતા હતા, તો એ જ કાર્ય જો શિક્ષકોને સોંપી દેશે તો પોતાના કાર્યના બોજમાં શું થશે, ઘટાડો થશે અને પરિણામે પોતાનું જે કાર્ય છે મેનેજમેન્ટનું એની અંદર પૂરેપૂરું શું આપી શકશે, ધ્યાન આપી શકશે અને સંચાલન કેવું બનશે, કાર્યક્ષમ, રાઈટ. તો આ પહેલો મુદ્દો છે કાર્યક્ષમ સંચાલન. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બીજો એક મુદ્દો છે કર્મચારીનો વિકાસ. એની અંદર આપણે જોઈએ તમામ કર્મચારીઓને પોતાના વિભાગના કાર્ય માટેની સત્તા મળેલી હોય છે. દરેકે દરેક કર્મચારીને પોતાના વિભાગની અંદર કામ કરવાની શું મળેલી હોય છે, સત્તા મળેલી હોય છે. અને જ્યારે એમના હાથમાં જ્યારે સત્તા આવી જાય છે પોતાના વિભાગની અંદર કાર્ય કરવા માટેની, તો તેમની અંદર એક આત્મવિશ્વાસ અને એક અભિપ્રેરણામાં શું થતો હોય છે, વધારો થતો હોય છે. અને એના પરિણામે અનેક કદાચ એમનું કાર્ય જે પોતે કરી રહ્યા છે એ કાર્ય જો એ વર્ષોના વર્ષો સુધી એકનું એક કરે છે તો તેમની નિર્ણય લેવાની નિર્ણય શક્તિમાં પણ શું થાય છે, વધારો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ બાબતને હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. દાખલા તરીકે વાત કરીએ તે રીતે કે અમે આ શિક્ષકના ફિલ્ડની અંદર, આ શિક્ષણના ફિલ્ડની અંદર અમે લગભગ 10-12 વર્ષ આની અંદર પસાર કર્યા હોય એટલે અમને ખબર હોય કે કયા મહિનાની અંદર કયો ચેપ્ટર ચાલે, કયા કેટલા કલાકોની અંદર કેટલો કોર્સ પૂરો થશે, કેટલા કલાકની અંદર કયું ચેપ્ટર પૂરું કોર્સ થશે. તો આ દરેકે દરેક બાબતનું નોલેજ અમને ખબર હોય. 12મું ધોરણ ક્યારે શરૂ કરવું, 10મું ધોરણ ક્યારે શરૂ કરવું, 11મું ધોરણ ક્યારે શરૂ કરવું ભણાવવાનું, તો આ દરેકે દરેક બાબતનું નોલેજ અમને હોય. કેમ, કારણ કે આ ફિલ્ડની અંદર, શિક્ષણના ફિલ્ડની અંદર અમને 10-12 વર્ષ થઈ ચૂક્યા છે માટે બરાબર, એટલે અમારી નિર્ણય શક્તિ કેવી બનશે વિદ્યાર્થી મિત્રો, અસરકારક બનેલી છે. કેમ, કારણ કે આ ફિલ્ડમાં 10-12 વર્ષ અમે એકને એક કાર્યમાંથી શું થઈ ચૂક્યા છીએ, પસાર થઈ ચૂક્યા છીએ, રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે કર્મચારીઓ ધંધાકીય એકમમાં પણ જે કર્મચારી વારંવાર એકનું એક કાર્ય વર્ષોના વર્ષો સુધી કરે છે એટલે ઓટોમેટિક એ કર્મચારીનું એ કાર્યની અંદર શું થતો હોય છે, વિકાસ થતો જોવા મળે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ત્રીજો મુદ્દો છે અભિપ્રેરણ. તો અભિપ્રેરણને વિદ્યાર્થી મિત્રો બીજા શબ્દોમાં કેવું હોય તો પ્રોત્સાહન કહેવાય. શું કહેવાય, પ્રોત્સાહન. તો એની અંદર આપણે જોઈએ તે રીતે અધિકારીઓ દ્વારા તાબેદારોને કાર્ય કરવા માટેની સત્તા આપવામાં આવે છે. ફરીથી એક વાર બોલું છું, અધિકારીઓ પોતાના હાથ નીચે રહેલા તાબેદારોને કાર્ય કરવાની શું આપે છે, સત્તા આપે છે. ત્યારે તે માત્ર એટલે કોણ, કર્મચારીઓ. તો એ કર્મચારીઓ અધિકારીના કાર્યમાં ભાગીદાર નથી બનતા પણ સાથે સાથે તે પોતાના આત્મગૌરવમાં પણ તેમનો શું થાય છે, વધારો થતો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ બાબતને હું તમને એક એક્ઝામ્પલના મારફતે સમજાવું. જેમ કે માનો કે 50 વિદ્યાર્થીઓનો ક્લાસ હોય અને 50 વિદ્યાર્થીઓના ક્લાસની અંદર આપણે બધાને ખબર છે કે શિક્ષક અડધો કલાક કે 30 મિનિટનો કે 40 મિનિટનો લેક્ચર લઈને માનો કે 5-1 મિનિટ રિલેક્સ થવા માટે એ લોકો શું કરતા હોય છે, સ્ટાફ રૂમમાં બેસતા હોય છે અથવા તો લેક્ચર ચેન્જ થતો હોય એટલે 5-1 મિનિટ એમને આવતા વાર લાગતી હોય છે. અને એવા સમયે શિક્ષકે કહી રાખ્યું હોય કાં તો 50ના ક્લાસરૂમમાંથી કોઈ પણ 2 વિદ્યાર્થીઓને મોનિટર તરીકે અપોઇન્ટ કર્યા હોય કે ભાઈ મારી ગેરહાજરીમાં તારે ક્લાસ કંટ્રોલ રાખવાનો, કોઈ પણ વિદ્યાર્થી વધારે પડતી બૂમો કે વાતો ના કરે અથવા તો તોફાન મસ્તી ના કરે તેનું તારે ધ્યાન રાખવાનું છે. આ રીતે 2 વિદ્યાર્થીઓને શિક્ષક દ્વારા એપોઇન્ટ કરવામાં આવે છે. તો એ વિદ્યાર્થીના મનમાં વિદ્યાર્થી મિત્રો શું થશે,
કે 50 વિદ્યાર્થીઓ ઓલરેડી ક્લાસરૂમના હતા તો એમાંથી કોઈને પણ અમને જ કેમ કહેવામાં આવ્યું, અમને જ કેમ જવાબદારી મોનિટરની સોંપવામાં આવી? એટલે વિદ્યાર્થી મિત્રો, એના આત્મગૌરવમાં શું થશે? વધારો થશે. અને આત્મગૌરવમાં વધારો તો થશે અને ઘરે જઈને પણ પાછો કહેશે કે મમ્મી કે પપ્પાને કે આખા ક્લાસમાંથી સરે બીજા કોઈને નહીં અમને જ મોનિટર બનાવ્યા, એટલે કાલથી હું સરની ગેરહાજરીમાં આખા ક્લાસનું શું કરીશ? મેનેજમેન્ટ કરીશ, સંચાલન કરીશ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે એક ધંધાકીય એકમમાં પણ કર્મચારીને આ રીતે પ્રેરણા મળતી હોય છે, બરાબર? તો આ એક અભિપ્રેરણ. ત્યાર પછી નંબર 4, વિશિષ્ટીકરણનો લાભ, જેને આપણે અંગ્રેજીમાં કહીશું સ્પેશિયલાઇઝેશન. હવે કોઈ પણ ફિલ્ડની અંદર, કોઈ પણ કાર્યમાં જ્યારે વિશિષ્ટીકરણ જ્યારે લાવવું હોય વિદ્યાર્થી મિત્રો, ત્યારે એક બાબતનું ધ્યાન રાખવું જોઈએ. પણ એક બાબત કઈ ધ્યાન રાખવી જોઈએ એ હું હમણાં કહું તમને. તો હવે પહેલા જોઈએ આપણે વિશિષ્ટીકરણના લાભની અંદર. દરેકે દરેક ધંધાકીય એકમમાં ઘણા બધા કાર્યો થતા હોય છે અને બધા જ કાર્યો કરવા માટેની યોગ્યતા કે લાયકાત દરેકે દરેક કર્મચારીઓમાં હોતી નથી, બરાબર? આપણે એમ કહીએ, દાખલે કે હું અત્યારે ઇકોનોમિક્સ બીએ ભણાવું છું, એનો મતલબ કે મને ઇકોનોમિક્સ બીએ નું વિદ્યાર્થી મિત્રો શું છે? નોલેજ છે. પણ કદાચ હું એકાઉન્ટ પણ ભણાવું, હું સ્ટેટ પણ ભણાવું, હું ઇંગ્લિશ પણ ભણાવું, તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણ સબ્જેક્ટની અંદર કહેવાય કે મારું વિશિષ્ટીકરણ મીન્સ કે કામ હું સારું નહીં કરી શકું. કેમ? કારણ કે આ ત્રણ સબ્જેક્ટનું મને નોલેજ જ નથી, બરાબર છે? જેટલું મને ઇકોનોમિક્સ અને બીએ નું નોલેજ છે એટલું નોલેજ મને આ ત્રણ સબ્જેક્ટનું નથી, એટલા માટે હું આ ત્રણ સબ્જેક્ટની અંદર સારું પરફોર્મન્સ નહીં કરી શકું. તો આની ધંધાકીય એકમમાં પણ વિદ્યાર્થી મિત્રો એવું છે કે જે કર્મચારી જે કાર્યમાં હોશિયાર હોય, જે કાર્યનું તેને નોલેજ હોય, એ કાર્ય જો સોંપવામાં આવે તો એ કાર્ય એ કર્મચારી વિશિષ્ટ પ્રકારનું કરી શકશે. એટલા માટે આપણે બીએ ની અંદર એક કહેવત છે, રાઇટ મેન ફોર ધ રાઇટ જોબ, યોગ્ય કાર્ય માટે યોગ્ય વ્યક્તિની પસંદગી થાય તો અને તો જ વિશિષ્ટીકરણનો લાભ લઈ શકાય, બરાબર? તો આ એક ચોથો એક મુદ્દો હતો. પાંચમો એક મુદ્દો છે સંકલન. સંકલનનો વિદ્યાર્થી મિત્રો મતલબ થાય છે કોઓર્ડિનેશન. શું થાય છે? કોઓર્ડિનેશન. હવે કોઓર્ડિનેશન સંકલન શેની અંદર છે એ હવે આપણે જોઈએ. સત્તા સોંપણી જ્યારે કરવામાં આવે છે ત્યારે નિમ્ન સપાટીના કર્મચારીને તેના કાર્ય અંગેની નિર્ણય લેવાની શું મળે છે? સ્વતંત્રતા મળે છે. અને આ ઉપરાંત જ્યારે એને નિર્ણય લેવાની જ્યારે સ્વતંત્રતા મળે એટલે ઓટોમેટિકલી એ પોતે પોતાના અધિકારીને મીન્સ કે સંચાલકને કોઈક સંચાલનની બાબતમાં નિર્ણય લેવાનું શું આપે છે? અભિપ્રાય આપે છે. અને આ રીતે ધંધાકીય એકમમાં કર્મચારી અને ધંધાના માલિક વચ્ચે કેટલીકવાર આંતર માળખાકીય સંબંધોની રચના થતી હોય છે. જેમ કે વિદ્યાર્થી મિત્રો, આપણે બધા જ જાણીએ છીએ કે વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે કેટલું ડિસ્ટન્સ હોય છે. કેટલાક વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકને કંઈક ને કંઈક રજૂઆત કરવામાં કેટલીકવાર ડર અનુભવતા હોય છે, પણ કેટલાક શિક્ષકોની આગળ એ લોકો ડર અનુભવતા નથી, પણ કેટલાક શિક્ષકો આગળ એ પોતે ડર અનુભવે છે. અને એવા સમયે કોઈ પણ શિક્ષક માનો કે ભણાવતા હોય અને એ શિક્ષક એવા હોય કે એમના લેક્ચરની અંદર વિદ્યાર્થીઓને પોતાનો અભિપ્રાય આપવાની, વિચાર રજૂ કરવાની બિલકુલ છૂટ હોય, અને એવા સમયે એ શિક્ષક માનો કે આ રીતે ચોપડીમાં જોઈને ભણાવતા હોય અને એ ભણાવે છે પરફેક્ટ છે, એમની રજૂઆત પણ પરફેક્ટ છે, વિદ્યાર્થીઓને ખબર પણ પડે છે, અને એવા સમયે કોઈક વિદ્યાર્થી ઉભો થઈને એમ કે સાહેબ તમે જે ભણાવો છો એમને બધી જ ખબર પડે છે, પણ તેમ છતાં પણ તમે જો બોર્ડ વર્ક કરીને અમને સમજાવો તો અમને આનાથી પણ વધારે ખબર પડશે. અને એવા સમયે એ વિદ્યાર્થીને શિક્ષક એમ કે સારું બેટા આવતીકાલે હું તને બોર્ડ વર્ક કરીને હું તમને સમજાવીશ. તો વિદ્યાર્થી આનો મતલબ શું થયો વિદ્યાર્થી મિત્રો કે શિક્ષકે શું કર્યું? પેલા જે વિદ્યાર્થી હતો એ વિદ્યાર્થીના અભિપ્રાયને શું આપ્યું? માન આપ્યું, બરાબર? કે જેથી કરીને અને એ માન આપવાથી વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનું જે ડિસ્ટન્સ હતું એ ડિસ્ટન્સ અંતર કેવું થઈ ગયું? ઓછું થઈ ગયું. અને એ બંને વચ્ચે આંતર સંબંધોની શું થશે? રચના થશે. એ રીતે ધંધાકીય એકમમાં પણ માલિક અને કર્મચારી વચ્ચે જો આંતર સંબંધોની સ્થાપના કરવી હોય, રચના કરવી હોય, તો એવા સમયે કર્મચારી ધંધાકીય એકમના માલિકની નજીક આવવું ખૂબ જ જરૂરી છે. અને આ રીતે સંકલનની રચના થતી જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થયો પ્રશ્ન, સત્તા સોંપણી એટલે શું તેનું મહત્વ સમજાવો. તો આશા છે વિદ્યાર્થી મિત્રો
આ વિડિયો લેક્ચરમાં તમને પૂરેપૂરી ખ્યાલ મીન્સ કે સમજણ પડી હશે, ખ્યાલ પણ આવ્યો હશે. આની સાથે અમે તમને એક પીડીએફ પણ સેન્ડ કરી રહ્યા છીએ, તો એ પીડીએફમાં જોઈને પણ આ પ્રશ્નનું તમે વારંવાર પુનરાવર્તન કરી શકો એમ છો. તો આજનો દિવસ તમારા માટે શુભદાયી નીવડે તે સાથે અસ્તુ.